अपने धोरण दस साइंस प्रकरण छ जोवानुं जैविक क्रियाओ હવે આની અંદર આપણને ખબર છે કે આપણે જે અભ્યાસક્રમમાં જે રાખેલા મુદ્દાઓ છે ને એ જ લેવાના છે, બીજા લેવાના નથી, બરાબર. હવે આપણને સજીવ અને નિર્જીવ છે એના વચ્ચેનો જે ભેદ છે એ ભેદ આપણે પારખતા શીખેલા છે કે સજીવ કોને કહેવાય છે, તો કે જેને જેની અંદર જીવ છે, અને નિર્જીવ કોણ, તો કે જેની અંદર જીવ નથી, બરાબર, જેમાં જીવ નથી તે નિર્જીવ છે. સજીવની અંદર આપણે જોયું તો કે જે બુદ્ધિ વિકાસ કરે, પ્રજનન કરે, હલન ચલન કરે, આને સજીવ કહેતા. નિર્જીવ એટલે કે જે હલન ચલન કરતું નથી, જેમાં વૃદ્ધિ વિકાસ ન થઈ શકે એને આપણે નિર્જીવ કહેતા. સજીવની અંદર આપણે જોયું તું કે વનસ્પતિ અને પ્રાણી કે આપણને, અને નિર્જીવની અંદર આપણે જોયું તો આ ઇમારત છે, આ બ્લેકબોર્ડ છે, આ જે છે શેમાં આવે છે, નિર્જીવ આવે, બરાબર. હવે એના વચ્ચેનો આપણે ભેદ પારખીએ છીએ. હવે એની અંદર આપણે જોઈએ ને તો જો સમજો કે કૂતરું કોઈ દોડતું હોય, માણસ કઈ જોડતી કઈ બૂમ પાડતો હોય, તો એને સામાન્ય રીતે આપણે શું કહીએ છીએ કે સજીવ છે. કારણ શું? કારણ કે એ કઈ ક્રિયા કરે છે. પરંતુ સમજો કે એ જ કૂતરું જો સૂતું હોય, એ જ માણસ જો સૂતો હોય, તો પણ આપણે એને શું કહીએ છીએ, સજીવ છે. કારણ શું? કારણ કે આપણને ખ્યાલ છે કે એની અંદર એની શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ કેવી છે, ચાલુ છે. એના શ્વાસોશ્વાસની ક્રિયા છે, એના શરીરમાં ખોરાકનું પાચન છે, આ બધી ક્રિયાઓ કેવી છે, ચાલુ છે. જેથી એને આપણે શું કહીએ છીએ, સજીવ કહીએ છીએ, બરાબર. હવે બીજી રીતના આપણે એને શા માટે, કારણ કે એ જીવંત છે, એટલે એ સૂતો હોય તો આપણને આમ ખાતરી છે કે જીવંત છે, અને જીવંત હોય તો એને શું કહીએ છીએ, સજીવ છે એમ કહીએ છીએ. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે સજીવ છે એ સજીવની અંદર બીજું આપણે એની વૃદ્ધિ છે, એનો વિકાસ છે, એ બધું આપણે જોઈએ. હવે એ હલન ચલન કરતો હોય, એ સિવાય આપણે વનસ્પતિની અંદર તમે જો કે વનસ્પતિ છે પોતે હલન ચલન કરે પણ પ્રચલન નથી કરતી. પ્રચલન તો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જતી નથી, છતાં પણ એ કેવું છે કે સજીવ છે, બરાબર. આપણે સામાન્ય રીતે આપણે જોઈએ કે કેટલાક પ્રાણીઓ છે એની દેખીતી આપણને વૃદ્ધિ દેખાતી નથી. તમે કોઈ હોય વનસ્પતિ જો દરરોજ એક બે દિવસ આમ જોવો તો આપણને એવું ના લાગે કે મોટી થાય છે, એક બે દિવસ અમુક સમય પછી ખબર પડે. છતાં પણ આપણે જોઈએ તો એ સજીવ છે એ શા માટે કહીએ છીએ, કારણ કે એની અંદર અમુક દેખીતી રીતના હલન ચલન ના કે બધા એના જે લાક્ષણિક ગુણધર્મ છે એ આપણે જોઈ શકીએ છીએ, અને જેના કારણે એ શું છે, સજીવ છે એમ આપણે કહીએ છીએ. હવે સજીવ છે ને એની અંદર ખૂબ જ આપણે જોઈએ કે નરી આંખે ન જોઈ શકાય એવી બધી ક્રિયાઓ છે થતી હોય. જેમ કે આપણને સામાન્ય રીતે ખબર છે કે અણુઓ છે એની ગતિ, એની અદ્રશ્ય ગતિ, એનું કાર્ય કે આપણને ખબર હોતી નથી, બરાબર. કે જેની અંદર સામાન્ય રીતે તમે ઘણીવાર જુઓ તો વિષાણુ, આપણને કીધો વિષાણુ એટલે વાયરસ. વાયરસ કેવા છે? એ સૂક્ષ્મ જીવો આપણને નરી આંખે જો દેખાતા નથી, છતાં પણ એની અંદર તમે જોયો તો એ વાતાવરણમાં હોય ને તો એ નિર્જીવ છે. પણ એ વાતાવરણમાંથી સમજો કે કોઈ હવા, પાણી કે ખોરાક દ્વારા કોઈ સજીવના શરીરની અંદર જો એ દાખલ થાય, એ જો સજીવના શરીરમાં જો એ દાખલ થાય તો એ સામાન્ય રીતે કેવા છે, તો એ સજીવ છે. કારણ કે સજીવની જેમ વર્તે, પોતે વૃદ્ધિ કરે, વિકાસ કરે, એનું પ્રજનન થાય, એની સંખ્યામાં વધારો થાય. એટલે આવી રીતના આપણે આગળ પણ ભણ્યા હતા કે વાયરસ છે ને એ સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચેની જોડતી કડી છે. એટલે આવી રીતે સામાન્ય રીતે તમે જુઓ ને તો એ વાયરસ છે જ્યારે વાતાવરણમાં હતું ત્યારે નિર્જીવની જેમ વર્તતું, જ્યારે એ સજીવની અંદર આવ્યું તો એ સજીવની જેમ વર્તે. એનું કારણ શું છે? એના શરીરની અંદર તો એવા કયા ફેરફાર થાય કે સજીવની જેમ વર્તવા માંડ્યો. એટલે કે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો કે જીવન માટે આણ્વીય ગતિ જરૂરી છે. આપણું જે જીવન છે એના માટે જે અણુઓ છે, સમજો કે એની અંદર કોઈ પણ જે એની જે ગતિ છે એ જરૂરી છે. અને આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયેલા કે સજીવો છે ને એની સુવ્યવસ્થિત સંરચના એકદમ સુઆયોજિત હોય છે. સજીવની અંદર એની જે રચના છે ને એ બધી એકદમ આયોજિત,
આપણે આપણા માનવની અંદર જોઈએ ને તો જુદા જુદા અંગોનો અભ્યાસ કરે, હાથ પગ, પછી એ સિવાય બીજા શરીરની અંદર હૃદય છે, ફેફસા છે, પછી આંતરડા, પાચન તંત્ર, શ્વસન તંત્ર, આવા બધા જુદા જુદા જે અંગો છે અથવા એને જે એને કોષો આપણે કહીએ, સજીવ છે શેનું શરીર, એનું બનેલું છે શરીર કોષોનું બનેલું, એટલે એનું એક સુઆયોજિત એક વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું એક આખું એનું એક તંત્ર હોય છે. હવે એની અંદર આપણે જોઈએ ને કે સામાન્ય રીતે જેને આપણે પેશી કહીએ, આપણે આગળ પણ ભણ્યા હતા કે કોષો, કોષો છે ને દરેક સજીવ કોષોનું બનેલું, દરેક સજીવ શેના બનેલા છે, કોષો. આપણે કેમ કોઈ પણ જે દ્રવ્ય છે ને કે પરમાણુનું બનેલું, આ ચોક છે એટલે નાના નાના પરમાણુ, આપણે નવમામાં ભણ્યા હતા કે તમે કોઈ પણ પદાર્થને તમે તોડતા જાઓ ને વિભાજન કરતા જાઓ, એક સમય એવો આવે કે એ જે કણ હોય એનું વિભાજન થતું નથી, એ જે અવિભાજિત હોય જેનું વિભાજન ન થઈ શકે એને શું કહેવાય, પરમાણુ કહેવાય. શું કહેવાય, પરમાણુ. એમ સજીવની અંદર પણ એ છે કોષનો, આ કોષો ભેગા થાય ને એને પેશી કહેવાય. શું કહેવાય, પેશી. અને આ બધા પેશીઓ ભેગી થાય ને ત્યારે અંગ બને, એટલે આવી રીતના શરીરની અંદર જુદી જુદી જે પેશીઓ છે એ પેશીઓ હોય છે, અને આ પેશીઓમાં કોષો હોય છે, અને કોષોની અંદર છે ને નાના ઘટકો, કોષોમાં શું હોય છે નાના નાના ઘટકો, બરાબર. એની અંદર આપણે એ ઘટકો છે, એ ઘટકો શું કરતા હોય, જુદા જુદા કાર્ય કરતા હોય. આપણે કેમ આપણા શરીરમાં આંખ છે જુદું કામ કરે, હાથ જુદા કામ કરે, પગ અલગ અલગ બધું કાર્ય કરે, એમ કોષો છે એની અંદર પણ જુદા નાના નાના ઘટકો હોય છે, અને આ ઘટકો છે એ કાર્ય કરતા હોય છે. અને સજીવોની સુસંગઠિત કે સુવ્યવસ્થિત સંરચના છે ને એના સમયની સાથે સાથે પર્યાવરણની અંદર આપણે જોઈએ ને તો એ શું કરતું હોય છે, અસરને કારણે એ વિઘટિત પણ થતું હોય સજીવને શરીરની અંદર. અને વ્યવસ્થા તૂટે તો સજીવ છે એનું જીવવું છે મુશ્કેલ બને. આ કોષો છે એની એક સુવ્યવસ્થિત વ્યવસ્થા હોય, સમજો કે વ્યવસ્થા જો તૂટે તો માણસ સજીવ છે એનું જીવન જીવવું મુશ્કેલ બને છે. સમજો કે આપણે ફેફસા છે એ શું કરે, શ્વાસોશ્વાસની ક્રિયા કરે, ફેફસા જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને ફેફસા જો કાર્ય કરતા બંધ થઈ જાય, ફેફસાના કોષો છે એ જો કામ કરતા બંધ થઈ જાય તો માણસ છે એ ઓક્સિજન કે ગ્રહણ ન કરી શકે, એના કારણે શું થાય કે કોઈ માનવ છે એ લાંબા સમય સુધી જીવી શકતો નથી. એટલે આવી રીતના દરેકે દરેક કોષો છે ને એનું એકદમ એની કોષો પેશીઓ એનું સુવ્યવસ્થિત એનું આખું આયોજન સંગઠિત હોય, અને એનું પણ પર્યાવરણની અંદર એની જે અસર થતી હોય વિઘટન એ અને એનું જે કાર્ય છે એ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. અને જો એ કાર્ય તૂટે તો સજીવ છે એ સજીવ વ્યવસ્થિત રીતે કામ કરી શકતો નથી. અને આ રીતના તો કે સજીવના શરીરની અંદર સમારકામ, ત્યાર પછી આપણે જોઈએ તો કે એના રક્ષણની જરૂરિયાત હોય છે, અને એ બધી એની જે અણુઓ છે એની સતત ગતિશીલ આજે એની જરૂરિયાત માટે એ શરીરની અંદરના રહેલા બધા જે અણુઓ કે જે પણ હોય એને સતત ને સતત ગતિશીલ અને કાર્યરત છે એ રાખવા જોઈએ, બરાબર. એ શું કરવું જોઈએ, એને કાર્યરત અથવા તો એ જે છે એને કાર્યરત ને એ રાખવો જોઈએ. એટલે આ રીતના આપણે સામાન્ય રીતે જોઈએ તો જે સજીવો છે એ સજીવોની અંદર જુદું જુદું બધું ભિન્ન ભિન્ન ને બધું કામ થતું હોય. આ કોષો છે ને એ કોષોને સતત ને સતત શું કરવું જોઈએ, કાર્યરત. આપણે કેમ ઘણી વાર હમણાં તમે જુઓ તો આપણે આ જે કોઈ માંદગી આવે અમુક રોગ તો ઘરની અંદર તમે જુઓ તો પાંચ સભ્યો હોય સમજો તો બે સભ્યોને થાય ને ત્રણને ન થાય, તો કારણ શું, પેલા બે એના જે ચેપી રોગ હોય ને ટચમાં જ હોય બધા, કારણ કે જેને ન થયો હોય એનું તમે સમજો કે એનો જે રોગ પ્રતિકારક શક્તિ છે ને વધારે, અને જેના કારણે એને એ રોગ થતો ન હોય. એટલે આવી રીતના તો કે એને શરીરની અંદર એને કાર્યરત ને બધું રહેવું જોઈએ. એ જે છે એ કાર્યરત કેવી રીતના, શરીરની અંદર બધી જુદી જુદી ક્રિયાઓ થતી હોય, જેમ કે આપણે જોઈએ શરીરમાં પાચન છે, શ્વસન છે, ઉત્સર્જન છે, આ બધી જુદી જુદી ક્રિયાઓ થતી હોય.
આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને કઈ ક્રિયા કહેવાય? જૈવિક. કઈ ક્રિયા? જૈવિક. એટલે આપણે આ જૈવિક ક્રિયાઓ છે જૈવિક ક્રિયા ભણવાની છે. ખ્યાલ આવી ગયો? હવે જો બીજું કે જૈવિક ક્રિયા એટલે શું? આપણને પૂછાય કે જૈવિક ક્રિયા એટલે શું? જૈવિક ક્રિયાઓ એટલે શું? તો સામાન્ય રીતે આપણે જોઈએ ને તો સજીવોના રક્ષણનું જે કાર્ય છે ને નિરંતર થવું જોઈએ. આપણે કેમ હૃદય છે, હૃદય તમે જો સતત ધબકતું જો, એ જો ધબકતું બંધ થઈ જાય તો બરાબર તો શું થાય? હવે આવી રીતના તો કે શરીર જે સજીવ છે એના રક્ષણનું કાર્ય છે એ નિરંતર થવું જોઈએ. અને એ આ કાર્ય ત્યારે પણ થાય છે કે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. સમજો કે આપણે ઘરે સૂતા હોઈએ, પછી અહીંયા ઓરડામાં શાંતિથી બેઠા છીએ, તો આની અંદર જો આપણે કોઈ પણ કાર્ય કરતા નથી, આપણે કાર્ય નથી કરતા ને, કાર્ય નથી કરતા છતાં પણ આપણે જોઈએ ને તો એની અંદર એનું જે સતત ને સતત જે કાર્ય છે ને એ બધું કાર્ય થતું હોય. જેમ કે આપણે જો તો શ્વાસોશ્વાસની ક્રિયા છે, પછી શરીરની અંદર ખોરાકના પાચનની ક્રિયા છે, આ બધું શું થતું હોય છે? ચાલુ છે. ખ્યાલ આવી ગયો? એ બધી જે ક્રિયાઓ છે, પાચન છે, શ્વસન છે, આ બધી ક્રિયાઓ સતત ચાલુ હોય છે. એટલે કે આ બધી જે ક્રિયાઓ છે એ સામૂહિક રૂપમાં એ આખા જે સજીવનું છે ને એને જાળવણીનું કાર્ય કરે છે. બધા જે જુદા જુદા શરીરની અંદર કાર્ય થતા હોય અને સામૂહિક રૂપે શું થતું હોય તો શરીરની જાળવણીનું કાર્ય કરતું હોય. શરીર છે એનું રક્ષણ થાય, એનું જાળવણી થાય, એ બધું કાર્ય કરતા હોય. આ જે કાર્ય છે એ કાર્યને જૈવિક ક્રિયાઓ કહેવાય. કઈ ક્રિયાઓ કહેવાય? જૈવિક. એટલે કે શરીરના રક્ષણ માટેનું જે કાર્ય છે નિરંતર થતું હોય અને જે બધા સામૂહિક રીતે એની જાળવણીનું જે આ બધું કાર્ય થતું હોય છે એને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા. હવે બીજું આપણે જોઈએ કે કોઈ ઈજા થાય કે કોઈ તૂટવાનું, અથવા તો સમજો કે શરીરને કોઈ રોગ ન થાય એનો રક્ષણ એને માટે જાળવણી માટેની ક્રિયાઓ છે આવશ્યક છે. કોઈ ઈજા કે આપણને ઘણી વાર કોઈ ઈજા થઈ હોય, કઈ આપણી ચામડી કે કઈ કપાઈ ગયું, પછી થોડા સમય પછી તમે જો એકદમ એ સારું થઈ જાય વ્યવસ્થિત, બરાબર? આ ઈજાઓ કે એ બધું કઈ થયું હોય જાણ, એના માટે સામાન્ય રીતે આપણે જોઈએ ક્રિયાની આવશ્યકતા છે. હવે આ ક્રિયા થવા માટે ઉર્જાની જરૂરિયાત છે. અને એ આપણને કેમ ગાડી છે, ગાડી ચલાવી તો આપણે શું કરીએ? પેટ્રોલ પૂરું પડે. જો પેટ્રોલ જ પૂરું થઈ જાય ટાંકીમાં ગાડી તો ગાડી ચાલે નહીં. એને એ ઉર્જા શક્તિની જરૂર પડે, શેમાંથી મળે? પેટ્રોલ. એ જ રીતના કે સજીવના શરીર છે એને આ જુદા જુદી જે બધી જૈવિક ક્રિયાઓ કરવા માટે એને ઉર્જા, ઉર્જા એટલે શક્તિ એની જરૂર પડે. અને આ જે ઉર્જા છે શેમાંથી મળે? તો કે ખોરાક, કે જેને આપણે આહાર કહીએ, ખોરાક આહારમાંથી મળે. એટલે એ આહાર છે એની જરૂરિયાત રહે છે. હવે આહાર છે આપણને ખબર છે કે શરીરની બહારથી લેવો પડે છે, કે શરીરની અંદર આપણા શરીરમાં એ ઉત્પન્ન થતો નથી, વનસ્પતિને એમાં થાય. એટલે કે સામાન્ય રીતે કે એ જે આહાર છે, ખોરાક છે, એને સામાન્ય રીતે શરીરની બહારથી કે કોઈ પણ સ્થાનાંતર એ કરવા માટે શરીરની અંદર એ આહાર છે એ લીધા પછી એને એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થાનાંતર કરવાની એ બધી જરૂરિયાત હોય. કે જેવી સામાન્ય રીતે આ જે ક્રિયા છે ને શરીરની અંદર ખોરાકને દાખલ થવાની જે ક્રિયા, એને સામાન્ય રીતે પોષણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? પોષણ. આપણે બરાબર ખોરાક લઈએ, પછી ખોરાક અહીંયા મોઢામાં જ મૂકીએ છીએ, પછી ત્યાંથી શરીરની અંદર જુદા જુદા અંગો સુધી પહોંચે, એને સ્થાનાંતર થવા માટે પણ શેની જરૂર હોય છે? અલગ અલગ જે બધા અંગો કે એની અમુક જરૂરિયાત. એટલે આવી રીતે શરીરમાં ખોરાક દાખલ કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય છે? પોષણ. શું કહે છે? પોષણ કહે છે. હવે એ શરીરની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ તો કે જેનાથી શરીર છે એનું વૃદ્ધિ થાય, આપણે ખોરાક પોષણથી એની વૃદ્ધિ વિકાસની થાય છે, અને તેઓને એની સાથે સાથે વધારાની જે કાચી સામગ્રીઓ છે એની પણ જરૂરિયાત હોય છે.
આના માટે એને વધારાની જે આપણે જોઈએ ખોરાક એના કાચી સામગ્રી અને એ સામાન્ય રીતે મોટા ભાગના જે પદાર્થો છે કોના ઉપર આધારિત છે કાર્બન પર આધારિત સેના ઉપર આધારિત છે કાર્બન એટલે કાર્બન બીજા તત્વો સાથે સંયોજાય અને એ જે ખોરાક કે એ જે બધું છે કોના કાર્બન પર આધારિત હોય છે એટલે આવી રીતના કે મોટા ભાગના ખાદ્ય પદાર્થો છે કાર્બન પર આધારિત છે અને આ કાર્બન સ્ત્રોતોની જાળવણી ને અનુલક્ષીને સજીવ વિભિન્ન પ્રકારની જે પોષણ ક્રિયાઓ છે કરે છે અલગ અલગ પ્રકારની પોષણ ક્રિયાઓ કરે હવે આ ઉર્જાના બાહ્ય સ્ત્રોત છે ને એ વિભિન્ન પ્રકારના અને પર્યાવરણની અંદર આપણે આ બધા સ્ત્રોતો છે અલગ અલગ પ્રકારના હોય છે આપણને કહું ખોરાક આપણે કેટલા જાતના ખાઈએ છીએ અલગ અલગ અને એની અંદર કોઈ પણ એક સજીવ છે એ સજીવ સામાન્ય રીતે એનું નિયંત્રણ હોતું નથી કોઈ એક સજીવના નિયંત્રણમાં નથી ત્યાર પછી આપણે જે આ ખોરાક કે લઈએ એ ખોરાક સામાન્ય રીતે એનું વિઘટન કે એમાંથી શરીરને જરૂરી એવા પદાર્થો છે એનું નિર્માણ પણ થવું જરૂરી છે સમજો હું જે આપણે કહે ને જે ખોરાક લઈએ આપણે ઘઉં છે શાકભાજી તો એનું શરીરમાં વિઘટન થાય અને એમાંથી નવા પદાર્થો કેમ આપણે છે ખબર છે વિટામિનો છે ખનિજ સારો છે આ બધું નિર્માણ થાય એટલે એનું વિઘટન અને અમુક નવા જે પદાર્થો છે એનું નિર્માણ થવું જરૂરી છે આવા પદાર્થો હોવા જોઈએ તો તમે પ્લાસ્ટિક ખાઓ તો એનું કઈ વિઘટન થાય નહીં માણસ મૃત્યુ પામે ખ્યાલ આવી ગયો તમને એટલે આવી રીતના એ જે એનું વિઘટન કે નિર્માણ કે થવું જરૂરી છે અને એવી રીતે તો કે એનો ઉર્જાના સ્ત્રોત એક સ્ત્રોતમાંથી બીજા સ્ત્રોતમાંથી એનું પરિવર્તન છે એ થવું જોઈએ એટલે આવી રીતના શરીરને જે વૃદ્ધિ અને ઉપયોગી જે અણુઓ છે એમાં એનું નિર્માણ થવું જોઈએ આપણે જે ખોરાક ખાઈએ તો શરીરમાં જે જરૂરી હોય એવા પદાર્થો છે એમાં એનું શું થવું જોઈએ એમાં નિર્માણ થવું જોઈએ એટલે આવી રીતના શરીરની અંદર રાસાયણિક ક્રિયાની એક શૃંખલાની આખી જરૂરિયાત એવું નથી કે તમે ખોરાક ખાઈ લો એટલે તરત પચી જાય તરત આવી એમાં શક્તિમાં રૂપાંતરણ થઈ જાય એવું છે નહીં આપણે કેમ ઘરની અંદર રસોઈ બનાવે ને તો એની એક આખી પ્રોસેસ હોય બરાબર ને ઘઉં છે તો એ ઘઉં તમે લો તો એને એ ઘઉંમાંથી પહેલાં તો એને સાફ કરવા પડે એમાંથી ખાકરા કચરું એ અલગ કરવું પડે એને દળાવવું પડે બરાબર ને પછી એમાંથી એટલે આવી રીતના એક આખી કેમ ઘણી બધી પ્રક્રિયાઓ પછી એ રોટલી તૈયાર થાય એવી જ રીતના આપણે જે ખોરાક ખાઈએ છીએ એના માટેની ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય કે જેના માટે સળંગ એક શૃંખલા જરૂરી છે અને એમાંથી આપણને જરૂરિયાત મુજબની એક શક્તિ ઉત્પન્ન થાય છે શક્તિ શું થાય છે નિર્માણ થાય છે એટલે આવી રીતના તો કે એ સાથે સાથે શરીરની અંદર આપણે જોઈએ ને તો ઓક્સિડેશન અને રિડક્શનની ક્રિયાઓ થતી અને જેના દ્વારા ખોરાકની ઓક્સિડેશનની પ્રક્રિયાઓ રિડક્શનની જે થતી હોય એમાંથી શક્તિ નિર્માણ થાય છે એટલે કે આપણને વાતાવરણમાંથી શેની જરૂરિયાત પડે પાછી ઓક્સિજનની પણ જરૂર પડે શેની જરૂર પડે ઓક્સિજન આપણે જે શ્વાસ લઈએ ને એ આપણા ખોરાકનું પાચન છેલ્લે એમાંથી દહન થાય એ ખોરાકના કણો કોષોની અંદર એક ક્રિયા થાય આપણે ભણવામાં આવશે અને એમાંથી એ શું કરે તો કે ખોરાક ખાધેલો છે ને પચી ગયા પછી એમાંથી શક્તિને છૂટી પાડે અને એ શક્તિ દ્વારા આપણે બધું જુદું જુદું કાર્ય કરી શકીએ ચાલી શકીએ બોલી શકીએ જોઈ શકીએ આપણું શરીર છે એનું રક્ષણ થાય એનું સમારકામ થાય આ દરેકે દરેક કાર્ય છે આપણે થઈ શકે ખ્યાલ આવી ગયો આવી રીતના આપણે જોઈએ ઓક્સિજન ગ્રહણ કરવાની અને કોષોને જરૂરિયાત આવશ્યકતા કે જરૂરિયાત છે એને અનુલક્ષીને સ્ત્રોતનું વિઘટન કરવા માટેની જે ઉપયોગી જે આખી ક્રિયા છે એને શ્વસન કહેવાય કઈ ક્રિયા કહેવાય શ્વસન ખ્યાલ આવી ગયો તમને એક ખોરાક લેવાની જે ક્રિયા છે એને શું કહે છે પોષણ બીજું ઓક્સિજન ગ્રહણ કરે એ ક્રિયા આખી કઈ થાય શ્વસન એટલે એક પોષણની ક્રિયા થાય એક શ્વસનની ક્રિયા થઈ હવે બીજું આપણે જોઈએ ને તો કે આપણે આગળ પણ ભણ્યા કે સજીવો છે ને એક કોષી અને બહુકોષી બે હવે સમજો એક કોષી સજીવ છે જેમ કે અમીબા પેરામિશિયમ આપણે આગળના ધોરણમાં ભણી ગયા અગાઉ ભણી ગયા તો એક કોષી સજીવ હોય એની અંદર તમે જો તો સામાન્ય રીતે એ જે સજીવની શરીરની જે સપાટી છે ને વાતાવરણના સીધા સંપર્કમાં છે એટલે એ વાતાવરણમાંથી ખોરાક ડાયરેક્ટ મેળવી શકે એ નકામા પદાર્થોને બહાર આપલે કરી શકે પરંતુ જે જેના શરીરનું કદ વધારે છે જે બહુકોષી સજીવો છે એના ઘણા કોષો એવા હોય
કે જે વાતાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એવા જે સજીવો છે કે જેને એ કોષો છે એને ઉર્જા છે, આ ઓક્સિજન કે આ દરેક જરૂરિયાત માટે શું, તો એના માટે એક સુવ્યવસ્થિત આખું આયોજન તંત્ર, એક બધા જુદા જુદા અંગો હોય. આપણે કેમ આપણા માનવમાં જોઈએ તો પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, એના દ્વારા ઓક્સિજન કે ખોરાક છે એ શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચતો હોય. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતના આપણે જોઈએ સામાન્ય રીતે તો કે એનું જે શરીર છે, શારીરિક ક્રિયાઓ અને એના શરીરને બધી જટિલ હોય બહુકોષી સજીવોમાં, તો કે ત્યારે બહુકોષી સજીવો છે એને કોષોને પોતાની આસપાસના જે પર્યાવરણ છે એના સાથે સીધા સંપર્કમાં હોતા નથી, એટલે બધા કોષોનું જરૂરિયાત પ્રમાણે એનું જે પ્રસરણ છે એ થતું નથી. એટલે કે સામાન્ય રીતે એને એ વિવિધ કાર્યો કરવા માટે આ બહુકોષી સજીવો છે. ખોરાક અને ઓક્સિડેશનના અંતગ્રહણ એ ચોક્કસ અંગો દ્વારા થાય, બરાબર? ખોરાક ને એનું શેનું છે, ખોરાક કે ઓક્સિજન કે એના ગ્રહણ ચોક્કસ અંગો દ્વારા થાય. આપણે કે મોઢામાં જ ખોરાક નહીં, કોઈ નાકમાં નાખે નહીં, બરાબર? એ શ્વસન ફેફસા છે એના દ્વારા શ્વસન થાય, એટલે એના માટે ચોક્કસ અંગો હોય. એની આખી બહુકોષી સજીવો છે એના ચોક્કસ એક એની રચના હોય. એટલે આવી રીતના જે સજીવો છે એ સજીવોની અંદર બહુકોષી સજીવો છે એને જૈવિક ક્રિયાઓ માટે જુદા જુદા ચોક્કસ અંગો છે એ અંગો દ્વારા થાય છે, અને એ જરૂરિયાત પ્રમાણે એ બધા જ અંગો છે એમાં ભાગ લેતા હોય. એની અંદર ખોરાક, ત્યાર પછી ઓક્સિજન એ એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે એના વહન માટે વહન તંત્ર જે છે એની પણ આવશ્યકતા હોય છે. એટલે આ ખોરાક છે, સમજો એ આપણે લઈ તો લઈએ, બરાબર, એમ પણ એના શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે પણ એક આખું વહન તંત્ર પણ ચોક્કસ હોવું જોઈએ અને હોય છે. બીજું કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર જોઈએ ને કે કાર્બન અને ઓક્સિજન છે બધાનો ઉપયોગ કર્યા અને એમાંથી ઉર્જા પ્રાપ્તિ થાય, બરાબર, આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાક છે, પછી ઓક્સિજન લીધો, એ બધામાંથી જુદી જુદી ક્રિયાઓ થાય, પછી આપણને જે જરૂરી જે ઉર્જા હોય એ પ્રાપ્ત તો થાય, એટલે કે આપણને ઉપયોગી જે પદાર્થો છે એ તો બને, પરંતુ એની સાથે સાથે બિન ઉપયોગી પદાર્થો પણ બને છે. બિન ઉપયોગી પદાર્થો પણ શું થાય છે, બને છે. આ બિન ઉપયોગી પદાર્થો છે, સમજો એ શરીરને શું કરે, નુકસાન કરે, તેથી એ શરીરની બહાર એનો નિકાલ થવો જોઈએ, બરાબર, એને શું થવો જોઈએ, શરીરની બહાર નિકાલ થવો જોઈએ. એટલે આવી રીતના સામાન્ય રીતે કે જે શરીરના કોષો માટે જે બિન ઉપયોગી છે એવા જે હાનિકારક પદાર્થો પણ હોય છે કે જે ઉત્સર્જન દ્વારા કે જે ઉત્પાદકો કે નિપજો છે એ ઉત્સર્જન દ્વારા એ શરીરની બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે, અને આવી રીતના એ જે બિન ઉપયોગી પદાર્થો છે એ શરીરની બહાર નીકળે એને ઉત્સર્જન કહેવાય. શું કહેવામાં આવે છે, ઉત્સર્જન. આપણે કેમ મળ છે, મૂત્ર છે, આ બધું બિન જરૂરી ઉપયોગી પદાર્થો, અમુક આ પરસેવો છે એના દ્વારા પણ આપણા શરીરની જે કોષોને જરૂરી નથી એવા પદાર્થો શું છે, શરીરની બહાર ફેંકાઈ જાય છે, કે જે સામાન્ય રીતે ઉત્સર્જન છે, બરાબર. એટલે આવી રીતના ઉત્સર્જન પણ હોય, અને આવી રીતે બહુકોષી સજીવો છે એ શરીરના અંગ સંરચના છે એની મૂળભૂત બધી આવી બધી જરૂરિયાતો હોય છે, અને એ ઉત્સર્જન માટે પણ એક વિશિષ્ટ પેશી છે ને એનું સર્જન થયેલું હોય, એટલે ઉત્સર્જન માટે પણ અલગ આપવું હોય. આપણે કેમ કિડની છે તે શું કરે, મૂત્ર નિર્માણનું કામ કરે, શરીરની અંદર જે હાનિકારક દ્રવ્યો એ કિડની છે એને છૂટા કરે અને મૂત્ર દ્વારા શરીરની બહાર શું થાય છે, એનો નિકાલ થાય છે. એટલે આવી રીતના ઉત્સર્જન દ્રવ્યો છે, અને એ શરીરની અંદર એક એવું પણ પરિવહન તંત્ર હોવું જોઈએ કે જે શરીરની અંદર બિન ઉપયોગી પદાર્થો છે તેને કોષોમાંથી છૂટા કરી ઉત્સર્જન પેશી સુધી એને પહોંચાડે, ઉત્સર્જન પેશી સુધી પહોંચાડે, એટલે ત્યાંથી પછી એ શરીરમાંથી એનું શું થાય, બહાર નિકાલ થશે. આવી રીતના શરીરની અંદર આવી બધી જુદી જુદી જૈવિક ક્રિયાઓ થતી, એમાં એક પોષણ છે, બીજું કયું આપણે કહ્યું, શ્વસન, પછી ઉત્સર્જન, બરાબર, એ આપણે આ અંદર ભણવાનું છે આપણે.